निहाळी रह्या छो एस लाइव न्यूज बुलेटिन नजर नाखीए अत्यार सुधीना मुख्य समाचारो पर। मोदी समक्ष नर्मदा योजना सहित गुजरात ना विविध प्रश्नों अंगे मुख्यमंत्री आनंदी बेने करी रजूआत। शहर की केटलीक शालाओ पुनः धबकती थई। जगन्नाथ मंदिर में भारे धाम धूमपूर्वक उजवाई भीम अग्यारस। राज्यसभा सभ्य तरीके बीजी वक्त शपथ लेता परिमल लखवाणी। फिल्म हल्क सकल ना प्रमोशन माटे स्टार कास्ट अहमदाबाद मा। गुजरात ना मुख्यमंत्री आनंदीबेन पटेले वडाप्रधान नरेंद्र मोदी नी शुभेच्छा मुलाकात लीधी हती। आ मुलाकात दरमियान आनंदीबेन पटेले नर्मदा डेम पर दरवाजा मुकवानी, मेट्रो ट्रेन, स्टेच्यू ऑफ यूनिटी अने सरहदीय सुरक्षा तथा पर्यावरण लक्षी कामोनी मंजूरी माटे मोदी सरकार समक्ष रजूआत करी हती। मुख्यमंत्री बन्या बाद आनंदीबेन नी वडाप्रधान मोदी साथे आ प्रथम मुलाकात हती। તેમણે વડાપ્રધાનનું અભિવાદન પણ કર્યું હતું। આ સૌજન્ય મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ લાંબા સમયથી પડેલા મહત્વના પડતર પ્રશ્નોનું ઝડપી નિરાકરણ કરવામાં આવે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પરામર્શ કરી હતી। મુખ્યમંત્રી બન્યા બાદ આનંદીબેન પટેલની વડાપ્રધાન સાથેની આ પ્રથમ મુલાકાત ખૂબ જ સૌહાર્દપૂર્ણ રહી હતી। મુલાકાત દરમિયાન આનંદીબેને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સમક્ષ દાંડી હેરિટેજ માર્ગના વિકાસના બીજા તબક્કાની કેન્દ્રીય સહાય અને ગાંધી આશ્રમ વિસ્તાર વિકાસનો પ્રોજેક્ટ મંજૂર કરવા કેન્દ્ર સમક્ષ પડતર પડી રહેલી દરખાસ્તની વિગતો આપી હતી। ગુજરાતમાં બોક્સાઇટ ખનિજ ઉત્પાદન માટે GMDC એ ભલામણ કરેલી 10 અરજીઓ અને દક્ષિણ ગુજરાતમાં લિગ્નાઇટ આધારિત 100 મેગાવોટ વીજળી પ્રોજેક્ટ માટેની લિગ્નાઇટ કોર્પોરેશન તરફથી NOC મળી જાય તે માટેની પણ રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં એઇમ્સ હોસ્પિટલ કોમ્પ્લેક્સને મંજૂર કરવા, કપાસ સંશોધનનું સેન્ટર ઓફ એક્સલન્સ મંજૂર કરવાની રજૂઆત પણ કરી હતી। આ રજૂઆતને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ તત્પરતા દાખવી હતી। આ ઉપરાંત આનંદીબેન પટેલ, ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી, લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજનની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી। આકાશમાં અગનગોળા ઓકતી અંગ દજાડતી ગરમીમાં વેકેશન લંબાવવાની માંગણી શિક્ષણ વિભાગે નહીં સ્વીકારતા શાળાઓમાં સોમવારથી શૈક્ષણિક સત્ર શરૂ થયાના પ્રથમ દિવસે શાળાના કેમ્પસમાં વિદ્યાર્થીઓ વાલીઓથી ઉભરાયા હતા તો મોટાભાગની શાળાઓ 11 વાગ્યા પછી વિદ્યાર્થીઓને છોડી દીધા હતા। જ્યારે વાલીઓમાં પણ ગણગણાટ ચાલી રહ્યો હતો કે શાળાઓએ બાળકોના હિતમાં ગરમીમાં વેકેશન લંબાવવું જોઈતું હતું। જ્યારે મણિનગર, વાડજ, સેટેલાઇટ જેવા કેટલાક વિસ્તારોની શાળાઓએ અગાઉથી જ વેકેશન એક અઠવાડિયું લંબાવવાની જાહેરાત કરી હતી, તેઓએ કંઈની પણ મંજૂરી લીધી ન હતી। જુનિયર KG અને સિનિયર KG પ્રવેશ મેળવનાર 3-5 વર્ષના ઉંમરના ભૂલકાઓએ ગઈકાલે શાળાના પ્રથમ દિવસે ગયા હતા। સ્કૂલ યુનિફોર્મ અને નાની બેગ ખભે ભરાવી હતી। આ દ્રશ્ય અનેરું લાગતું હતું તો કેટલાક ભૂલકાઓ મમ્મી પપ્પાને છોડીને વર્ગમાં બેસવા તૈયાર જ નહોતા। આથી તેઓ રડતા વર્ગમાં જઈ રહ્યા હતા ત્યારે વાલીઓની આંખો પણ ભીની થઈ ગઈ હતી। ગઈકાલે ભીમ એકાદશી હતી। ભીમ એકાદશી એટલે નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। આ એકાદશીના દિવસે ઉપવાસ અને દાન કરવાનો ખૂબ જ અનેરો મહિમા છે, તેમજ આ એકાદશીએ દાન કરવાથી મોટું પુણ્યનું ભાતું પ્રાપ્ત થાય છે તેવું પણ માનવામાં આવે છે। અમદાવાદના પ્રખ્યાત જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથ બેન સુભદ્રા ભાઈ બલભદ્રને નવા પાણીના ઘડામાં પાણી ભરી તેના પર સફેદ કલરનું વસ્ત્ર ઢાંકી કેરી, કેળું, પપૈયું જેવા ફળો મૂકીને ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ ભોગ પ્રસાદ અર્પણ કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને ભગવાન આગળ જોત જોતામાં મોટી સંખ્યામાં ઘડા અને ફળોનો પ્રસાદ એકત્રિત થઈ ગયો હતો। ત્યારબાદ હાજર સૌ શ્રદ્ધાળુઓ અને પૂજારીએ ભગવાનને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક આ ભોગ અર્પણ કર્યો હતો। ઝારખંડ રાજ્યસભાના અપક્ષ સાંસદ અને રિલાયન્સ ગ્રુપ ગુજરાતના હેડ પરિમલ નથવાણી તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણીમાં બીજી વખત ચૂંટાયા બાદ નવી દિલ્હી ખાતે આવેલ સંસદ ભવનમાં રાજ્યસભાના સાંસદ તરીકે ગઈકાલે તેમણે 12-39 શપથ લીધા હતા। આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી બીજી વખત ચૂંટાયા હતા, જેમને સૌએ શુભેચ્છાઓ આપી હતી। આ ઉપરાંત પરિમલ નથવાણીએ ઝારખંડ તેમજ ગુજરાતના પ્રશ્નો અંગે ધારદાર રજૂઆત અગાઉ પણ કરેલી હતી અને હજુ પણ તેઓ રજૂઆત કરતા રહેશે તેવું તેમણે જણાવ્યું હતું।
ફિલ્મ હમસકલ ના સ્ટાર્સ એશા ગુપ્તા, તમન્ના ભાટિયા તેમજ લીડ એક્ટર સૈફ અલી ખાન અને રિતેશ દેશમુખની સાથે સાથે આ ફિલ્મના ડિરેક્ટર સાજિદ ખાન અમદાવાદ આવ્યા હતા. સામાન્ય રીતે ટ્વિન્સમાં કન્ફ્યુઝન રહેતું હોય ત્યારે આઇડેન્ટિકલ ટિપિકલ રોયલ્સમાં તે અનલિમિટેડ કન્ફ્યુઝન રહે છે. આવી યુનિક ફિલ્મ વિશે આ સ્ટાર્સે વાત કરી હતી. પોતાના નેચર વિશે સૈફ કહે છે કે આ ઇન્ટરવ્યુ છે એટલા માટે બોલવું પડશે, બાકી મને વધારે બોલવું ગમતું નથી. સૈફ અને રિતેશ મીડિયા સાથે વાત કરવા ઉત્સુક હતા, જો કે રિતેશ એક પોલિટિશિયનની જેમ સમજી વિચારીને જવાબ આપતો હતો. તેણે કહ્યું કે એક્ટર બનવું સહેલું નથી, નેતા કે અભિનેતા બનવા માટે ખૂબ જ મહેનત કરવી પડે છે. આ ફિલ્મની હાઇલાઇટ્સ એ છે કે ત્રણેય એક્ટર રામ કપૂર, સૈફ અને રિતેશ છોકરીના વેશમાં જોવા મળશે. મને જેવી ખબર પડી કે ફિલ્મમાં છોકરી બનવાનું છે તો મેં પણ છોકરીની જેમ નખરા શરૂ કર્યા. પહેલા મેં વિચાર્યું કે સ્વિમિંગ કોસ્ટ્યુમ પહેરવા હોય તો ડાયટિંગ તો કરવું જ પડશે. આમ તો હું પહેલા છોકરીના વેશમાં આવ્યો હતો, આ બીજી વખત છોકરી હું બની. સૈફ કહે છે કે પહેલી વખત છોકરી બનવા માટે મેં પગનું વેક્સિન કરાવ્યું હતું. હવે ખબર પડી કે છોકરીને કેટલી મુશ્કેલીઓ હોય છે. સાજિદ કહે છે કે રિતેશ ક્યારે છોકરો બને છે, બાકી તો છોકરી જ છે ને. સાજિદે કહ્યું કે હું આ મારા ફેવરિટ સિટી અમદાવાદમાં આવ્યો છું, ગુજરાત પ્રત્યે મને ખૂબ જ લગાવ છે. હંમેશા મારી ફિલ્મમાં એક ગુજરાતી કેરેક્ટર હોય જ છે. આ ફિલ્મમાં પણ સાહેબ ગુજ્જુ બન્યો છે. હું પ્રેક્ટિકલી અડધો ગુજરાતી છું, કેમ કે મારી મમ્મી પારસી હતા, તેઓ ગુજરાતી બોલે છે. હમસકલ ફિલ્મ 20મી જૂને રિલીઝ થનારી છે. जैसे बड़े बाबू लोग ये छुट्टियां मनाने आते हो और हम जैसी लड़कियों की छुट्टी करके चले जाते हो. मैं वैसा लड़का नहीं हूँ. मैं भी ऐसा लड़का नहीं हूँ. તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.